गांधीधाम खाते डॉक्टर बाबा साहेब भीमराव आंबेडकर जी प्रतिमा ने मान सम्मान साथ हाल स्थानांतर कर गुजरात राज्य कच्छ जिला गांधीधाम खाते डॉक्टर बी आर आंबेडकर सर्कल गांधीधाम मध्ये ओवरब्रिज पुल बांधकाम पास डॉक्टर भीमराव आंबेडकर प्रतिमा पर थी रहे જ્યારે ડોક્ટર બી આર આંબેડકરની આ પ્રતિમાની વર્ષો પહેલાથી અહીં જ સ્થાપના થયેલ છે જે બાબતે પ્રતિમા સંઘર્ષ સમિતિના સઘન પ્રયાસો થકી ગુજરાત સરકાર શ્રી દ્વારા બ્રિજ પુલની ડિઝાઇનમાં ફેરફાર કરી બાંધકામ પૂર્ણ કરવા મંજૂરી આપેલ છે બ્રિજનું બાંધકામ પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરવા તારીખ 1-10-2023ના પ્રતિમાને બાંધકામ દરમિયાન નુકસાન ન થાય તે હેતુથી હંગામી ધોરણે આંબેડકર ઓસ્લો સર્કલથી ગાંધીધામ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ મધ્યે સન્માનપૂર્વક સ્થળાંતર કરવામાં આવેલ છે આ કાર્યમાં ગાંધીધામ મામલતદારશ્રી અને સ્ટાફ ગાંધીધામ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અને સ્ટાફ ડેપ્યુટી એન્જિનિયર શ્રી આર એન્ડ બી અંજાર અને સ્ટાફ ગાંધીધામ એ ડિવિઝન અને ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ અધિકારી સાહેબશ્રીઓ અને સ્ટાફ તેમજ ડોક્ટર બી આર આંબેડકર પ્રતિમા સંઘર્ષ સમિતિ ગાંધીધામના અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉપરોક્ત પ્રતિમા આંબેડકર ઓસ્લો સર્કલ મધ્યેથી સ્થળાંતર કરી ગાંધીધામ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ મધ્યે સન્માનપૂર્વક હંગામી ધોરણે સુરક્ષિત રાખવામાં આવેલ છે તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ અને સંઘર્ષ સમિતિના અગ્રણીશ્રીઓ વચ્ચે સદ્રહુ પ્રતિમા બાબતે લેખિત લખાણ કરવામાં આવેલ છે આ જટિલ અને જોખમભરી કામગીરી પાર પાડવા માટે સરકારશ્રીના વહીવટીતંત્ર અને અધિકારીશ્રીઓના સહકાર દ્વારા અને પ્રતિમા સંઘર્ષ સમિતિના અગ્રણીશ્રીઓ દ્વારા આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ મધ્યે સરકારશ્રીની દેખરેખ અને તેમની જવાબદારી હેઠળ હંગામી ધોરણે સુરક્ષિત રાખવામાં આવેલ છે સંબંધિત અધિકારીશ્રીઓ અને સંઘર્ષ સમિતિના અગ્રણીઓ વચ્ચે સદ્રહુ પ્રતિમા બાબતે લેખિત લખાણ કરવામાં આવેલ છે પુલનું બાંધકામ કાર્ય પૂર્ણ થતાં ઉપરોક્ત પ્રતિમા ફરીથી સન્માનપૂર્વક યથાસ્થળે અસલ જગ્યાએ વહીવટીતંત્ર દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવશે આ જટિલ અને જોખમભરી કામગીરી પાર પાડવા માટે સરકારશ્રીના વહીવટીતંત્ર અને અધિકારીશ્રીઓ જહેમત ઉઠાવી હતી અને ડોક્ટર બી આર આંબેડકર પ્રતિમા સંઘર્ષ સમિતિના અગ્રણીશ્રીઓ સર્વશ્રી ભરતભાઈ વેલજીભાઈ સોલંકી નારાયણભાઈ બીજલભાઈ ગરવા માલશીભાઈ દેવજીભાઈ પરમાર નાક્ષીભાઈ એચ મહેશ્વરી એ જે મહેશ્વરી બી ટી મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહી વહીવટીતંત્રના સહકાર બદલ આભાર વ્યક્ત કરેલ હતો પુણ્યશાળી આત્માને અંજલિ અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાગવાણી બળદિયા લખુબાપા બળદિયા શ્રી કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છના પનોતા પુત્ર સાદગી સેવા પરોપકારના પર્યાય એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ સત્સંગી આત્મા શ્રી લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાગવાણી ઉંમર વર્ષ 94 તારીખ 21-9-2023 ગુરુવારે શ્રીહરિને સ્મરણતા સ્મરણતા ભગવાનના અક્ષરધામમાં સીધાવ્યા છે એક પુણ્યશાળી આત્મા ભગવાનના દિવ્ય તેજમાં વિલીન થયો છે એ સાથે કચ્છના હિજરતી ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પૂર્ણતા પામ્યું છે કચ્છના જીવન મૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં એમના જેવું વેગ મળ્યો છે હંમેશા આપણે સૌ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે કલ્યાણ આત્મનિર્ભર બન્યું છે જાદવા વિશ્રામ જેસાણી પારંપરિક ઐતિહાસિક યક્ષના વિવિધ કલાકૃતિ રમકડીઓ ખાનપાન મનોરંજનના સાધનોના માધ્યમથી સ્થાનિક રોજગારી ઉપસ્થિત નાગરિકોને અપીલ કરી હતી શિવ મેળો માણવા આવનાર નાગરિકોને આ લોક મેળાની સ્વચ્છતા જાળવી સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર સાકાર કરવા આહવાન કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ સંસ્થા તેમજ મેળા સમિતિના સભ્યો અને વિવિધ